नमस्ते विद्यार्थियों, धोरण 5 विषय पर्यावरण। विद्यार्थियों मित्रों, आज आप पर्यावरण में पाठ 2 साप और मदारी, आ साप और मदारी में स्वाध्याय विषय चर्चा करीशू। तो आखो वीडियो शांति थी जोजो, ध्यान थी जोजो, जेथी करीने तमारू आखा जे पाठ नू पुनरावर्तन थी जशे, साथे साथे तमारे जो प्रश्नों ना जवाब लखवाना बाकी होय तो ते पण तैयार थी जशे। तो शुरुआत करिए छे। आपणो प्रश्न 1 छे, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपे चोरसमां लखवानो, एटले के अहीं लखो। प्रश्न 1 छे, विकल्प पहेलो छे, सापने नचावा माटे मदारी क्यूं वाद्य वगाड़े छे? साचो जवाब छे सी, बीन। तो अहीं आपणे लखीशुं सी। बीजुं छे, मदारी सापने सामा राखे छे? એનો સાચો જવાબ છે વાંસની ટોપલીમાં, તો એ બી છે, તો અહીંયા લખીશું આપણે બી। ત્રીજું છે, સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે? આપણે 4 ઓપ્શન આપે છે વિદ્યાર્થીઓ, પણ સમયનો સદુપયોગ કરતા આપણે સીધો જવાબ જોઈશું, તો ડી, વાઘને, તો અહીંયા લખી દઈશું વાઘ અને ડી। આગળ, સાપનો પ્રિય ખોરાક કયો છે? તેનો સાચો જવાબ છે એ ઉંદર, અહીંયા લખી દઈશું એ। આગળ જોઈએ આપણે પ્રશ્ન 2। બાળકો પ્રશ્ન 2 છે આપણી પાસે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા 1 છે, ખાલી જગ્યા બીન વગાડીને સાપને નચાવે છે, તો મદારી। બીજું, મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી ખાલી જગ્યા બનાવતા હતા, તો સાચો જવાબ આવશે ઔષધિ। ત્રીજું, મદારીનું બીન સૂકવેલી ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે, તેનો સાચો જવાબ છે દૂધી। વિદ્યાર્થીઓ, દરેક પ્રકારની દૂધીમાંથી આ બીન બનતું હતું નથી, એને ચોક્કસ એક આકાર આવે છે, તો એ દૂધીમાંથી આ બીન બનાવવામાં આવતું હોય છે। ચોથું છે, આર્યનાથ મદારીના કુટુંબના લોકો ખાલી જગ્યા તરીકે જાણીતા છે, તો એનો સાચો જવાબ છે કાલબેલિયા। પ્રશ્ન 3 છે, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। જોઈએ, પહેલું છે, મદારી સાપને પતરાની મજબૂત પેટીમાં રાખે છે, જવાબ ખોટો છે। મદારી ઝેરી સાપને ઓળખી શકે છે, તો તમને ખ્યાલ છે આપણે ભણી ગયા છે કે મદારી ઝેરી સાપને ઓળખી શકે છે, તો જવાબ સાચો થશે। બધા સાપ ઝેરી હોય છે? તો ના, બધા સાપ ઝેરી હોતા નથી, એટલે આપણે અહીંયા કરીશું ખોટાની નિશાની। ચોથામાં, સાપ ડંખ મારે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે, તો આ વિધાન સાચું છે, એટલે આપણે સાચાની નિશાની કરીશું। હવે આગળ પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો, ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખો। તો વિદ્યાર્થીઓ, અહીંયા સાપ, બળદ, ગધેડું અને બકરી, આમ 4 ઓપ્શન આપેલા છે, સામે 4 બીજા ઓપ્શન છે, જે એમાંથી આપણે જવાબ શોધવાનો છે, અહીંયા ઉત્તર લખવાનો છે। તો વિદ્યાર્થી, પહેલું છે સાપ। સાપ શું હોય છે? કુંભાર, ભરવાડ, મદારી, બજાણીયા કે ખેડૂત, તો મદારી। તો અહીંયા આપણે 1 ની સામે 3 જવાબ લખીશું। જે વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નપત્ર લખતા હોય છે, મતલબ ઉત્તર વહી લખતા હોય છે, ત્યારે આવું 3 કરી અને પછી તમારે અહીંયા ડેશ કરી અને પછી અહીંયા લખી દેવાનું મદારી, તો આવું કરવાથી તમારી ઇમ્પ્રેશન સારી પડશે। પછી બળદ, તો બળદનો ઉપયોગ કોણ કરે છે આજીવિકા માટે? ખેડૂત। તો આપણે અહીંયા ખેડૂત 5 નંબર છે, તો બીજામાં 5 નંબર, પછી આમ કહીને તમારે લખી દેવાનું છે ખેડૂત। ત્રીજું છે ગધેડું, તો ગધેડું જે છે એ આજીવિકા માટે કોણ ઉપયોગ કરે છે? તો વિદ્યાર્થીઓ, કુંભાર, માટીને વગેરે લાવવા માટે ઉપયોગ કરે છે, તમે જાણો છો, તો આપણે 3 લખીશું 1। અને બકરી, તો બકરીનો ઉપયોગ કરે છે ભરવાડ, તો આપણે 4 લખીશું 2। તો આવી રીતે તમારે આ જોડકા જોડવાના છે। હવે આપણો પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પ્રશ્ન 1 છે, આર્યનાથે બીન વગાડવાની કલા કોની પાસેથી શીખી હતી અથવા તો શીખી છે? તેનો સાચો જવાબ છે આર્યનાથે બીન વગાડવાની કલા તેના કુટુંબના સભ્યો પાસેથી શીખી છે। બીજો પ્રશ્ન, મદારી આર્યનાથના દાદા રોશનનાથજી કઈ બાબતમાં ખૂબ જ પ્રખ્યાત હતા? એનો સાચો જવાબ છે મદારી આર્યનાથના દાદા રોશનનાથજી સરળતાથી ઝેરી સાપ પકડવામાં પ્રખ્યાત હતા। ત્રીજો પ્રશ્ન છે, મદારીઓ ઔષધિ સામાથી બનાવે છે? એનો સાચો જવાબ છે મદારીઓ ઔષધિ જંગલમાંથી એકઠા કરેલા
છોડોમાંથી બનાવે છે. ચોથું છે, આર્યનાથના પિતાજીએ સાપની બાબતે આર્યનાથને શું શીખવ્યું હતું? તો એનો સાચો જવાબ છે, આર્યનાથને તેના પિતાજીએ સાપના ઝેરી દાંત કાઢવાની અને સાપની ઝેરની નળી બંધ કરવાની રીતો શીખવી હતી. આગળ જોઈશું, પાંચમો પ્રશ્ન છે આપણી પાસે. તો પાંચમો પ્રશ્ન શું છે જોઈશું. પાંચમો પ્રશ્ન છે સાપ. પાંચમો પ્રશ્ન છે, સાપ ખેડૂતનો મિત્ર સાથી ગણાય છે. એનો સાચો જવાબ છે, સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે, તેથી તે ખેડૂતનો મિત્ર ગણાય છે. પ્રશ્ન છ છે, ભારતમાં જોવા મળતા કયા પ્રકારના સાપ ઝેરી હોય છે? એનો સાચો જવાબ છે, ભારતમાં જોવા મળતા કોબ્રા એટલે કે નાગ, કાળોતરો, રસેલ વાઇપર જેને ખડચિત્રો કહેવામાં આવે છે, અને સો સ્કેડ વાઇપર એટલે કે ફુરસા, એ ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે. હવે પ્રશ્ન સાત છે, તમે કયા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેતા જોયા છે? તો તમારે જાતે લખવાનું છે, કારણ કે તમારી આસપાસ જે મનોરંજન માટે ઉપયોગમાં લેવાય છે એ તમારે અહીંયા લખવાના રહેશે. છતાં પણ આપણે પાઠની સમજૂતી વખતે આની ચર્ચા કરી હતી, તો એ વિડીયો તમે ચોક્કસથી જોઈ જજો. હવે પ્રશ્ન છ છે, પ્રશ્ન છ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન એક છે, મદારી લોકોને તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, સમજાવો. તો વિદ્યાર્થીઓ, શા માટે મુશ્કેલ બન્યું છે આપણે જોઈએ. પહેલાના સમયમાં મદારી સાપ પાડતા અને લોકોને સાપનો ખેલ બતાવી પૈસા તથા અનાજ મેળવતા, પરંતુ હવે સરકારે જંગલી પ્રાણીઓને પકડવા નહીં તેમજ તેમની પાસે રાખવા નહીં તેવો કાયદો બનાવેલ છે. આ કાયદાને લીધે મદારી સાપને પાડી શકે નહીં તથા સાપનો ખેલ બતાવી શકે નહીં, આમ થવાથી તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. બીજો પ્રશ્ન જોઈએ, મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે? તો વિદ્યાર્થીઓ, મદારીની જેમ વાંદરા માંકડાને નચાવવાવાળા, રીંછને નચાવવાવાળા, દૂધ વેચવાવાળા, ઘોડાગાડીવાળા, ઊંટગાડીવાળા, ગધેડા રાખનારા વગેરે લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે. હવે ત્રીજો જોઈએ આપણે. તો ત્રીજો આપણો પ્રશ્ન છે, સરકારે જંગલી પ્રાણીઓ બાબતે શું કાયદો બનાવ્યો છે, શા માટે? તો વિદ્યાર્થીઓ, સરકારે જંગલી પ્રાણીઓને પકડવા નહીં તેમજ તેમને પાસે રાખવા નહીં તેવો કાયદો બનાવ્યો છે. કેટલાક લોકો જંગલી પ્રાણીઓને મારી તેમની ચામડી, નખ, શિંગડા વગેરે મોંઘા ભાવે વેચતા, તેના બચાવ માટે આવો કાયદો કર્યો છે. હવે આગળનો પ્રશ્ન છે, સર્કસમાં પ્રાણીઓના ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થાય છે, એની ચાર બાબતો તમારે લખવાની છે. તો વિદ્યાર્થીઓ, આ તમારે જાતે લખવાનું રહેશે, કારણ કે તમને પોતાને ખબર હોવી જોઈએ કે તમને કેવા પ્રશ્નો થાય છે, બરાબર છે? ચલો હવે પાંચમો જોઈએ. આપણો પાંચમો પ્રશ્ન છે, પાલતુ પ્રાણીઓની કેવી રીતે સંભાળ રાખવી જોઈએ, ચાર બાબતો લખો. તો અહીંયા આપણે કેટલીક બાબતો લખી છે, જોઈએ. પાળેલા પ્રાણીઓને સમતોલ આહાર આપવો જોઈએ. બીજું, પ્રાણીઓને નવડાવવા જોઈએ એટલે કે એમને સ્નાન કરાવવું જોઈએ. પ્રાણીઓ માટેની રસી ચોક્કસ સમયે મુકાવવી જોઈએ. વિદ્યાર્થીઓ, તમને ખબર જ છે કે પ્રાણીઓ માટે પણ રસી આવે છે, તો રસી એમને ચોક્કસ સમયે મુકાવવી જોઈએ. અને ચોથું, પ્રાણીઓ બીમાર પડે તરત તેની સારવાર કરાવવી જોઈએ. તો આ સંભાળ રાખવાની ચાર બાબતો છે. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન સાત. પ્રશ્ન સાત છે, માંગ્યા મુજબ ઉત્તર લખો. તો નીચેના પ્રાણીઓ માણસને કયા કાર્યમાં ઉપયોગમાં આવે છે તે લખો. તો પહેલું છે ગાય, ભેંસ. તો વિદ્યાર્થી મિત્રો, ગાય અને ભેંસ દૂધ અને ખાતર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું, બળદ. તો ખેતીકામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્રીજું, ઘોડો. સવારી માટે તથા ઘોડાગાડી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઘેટા, ઊન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને ગધેડું, તો ભાર વહન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે આપણો પ્રશ્ન સાતમાં બીજો પેટા પ્રશ્ન છે, એમાં તમારે આ એક રમત છે, આ તમે જાતે રમશો તો ખૂબ જ મજા આવશે, એટલા માટે અહીં આપણે કરાવતા નથી, પરંતુ સમજાવી દઉં છું શું કરવાનું છે. કે નીચેના કોષ્ટકમાં આપણને ઉપયોગી પ્રાણીઓના નામ છુપાયેલા છે, તે નામો શોધીને ખાલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થીઓ, અહીંયા તમને
કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે, જો અહીંયા ગધેડું છે તો અહીંયા ગધેડું પહેલાં લખ્યું છે, બરાબર છે? તો એવી રીતે તમે આ તમે જોઈ શકો છો. અહીંયા આમ જોશો તો ભેંસ છે, તો અહીંયા તમે ભેંસ લખી શકો, બરાબર છે? આ ઊંટ છે તો ઊંટ લખી શકો. આવી રીતે તમે તમારી જાતે શોધીને રમજો, ખૂબ જ મજા આવી આ રમત છે. અને લખીને મને પણ મોકલશો, કમેન્ટ કરશો, જેથી કરીને મને ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ 2 અહીં આપણો પૂર્ણ થાય છે. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો, અને કમેન્ટ બોક્સમાં કોઈ પણ સુધારા જણાય તો ચોક્કસથી જણાવજો, કે જેથી કરીને અમે વધારેમાં વધારે સારી રીતે તમારી સુધી પહોંચી શકીશું. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મળીશું એક નવા સ્વાધ્યાય સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.